હૃદય ને ઉગે અને માના ખોળામાં બેઠો એટલી વાત હું મેલડી ને માંડવામાં કરવાનો હતો. કર્મચારીઓને લઈને કમિશનર આવ્યા અને બધા ગામ લોકોને ભેગા કર્યા અને ગામ લોકોને ભેગા કરી અને કીધું કે આ આ મારે અહીંયા હાઈવે રોડ બનાવવો છે, તમારી દેવી કે દેવતાને લઈ લો. એટલે અહીંના વડીલો હશે, કોઈ ભૂવા હશે, એને એમ કીધું કે સાહેબ તમે માનો કે ન માનો, આ અમારા ગામની ઉપર ચાર હાથનો સાયો કરનારી એવી અમારી અંકાશી મ્યાલડીનું મંદિર છે. તમારી દેવી દેવતા તો લઈ લો, નહીં તો આ રોડ પરથી ઉઠાવીને બહાર ફેંકી દે. ગામના વડીલો એ કીધું કે ઢડિયાના સાહેબ એ નો કે એમી કે ઉઠાવીને બહાર ફેંકી દો. સાહેબ તમને જે લાગે તે કરો, બહુ મજાની વાત કરતો. મા ભગવતી જગદંબા મેલડીનો અદ્ભુત ચમત્કાર મિત્રો, મારે એ કેવો હળાહળ કળયુગની માલપા. અને તેથી કમિશનરને એમ થયું, એને કર્મચારીને બોલાવીને કીધું, એ કર્મચારી કા સાહેબ 2000 માણામાં કે આ મંદિરની માલપા, બહુ મંદિર નહોતું, અત્યારે તો મંદિર થઈ ગયું. પોરા હું આવ્યો ત્યારે પહેલાં નહોતું મંદિર, અત્યારે મંદિર થઈ ગયું. પહેલાં તો અવળું જ મંદિરને એક ટક ભરાય એટલા માતાજીના શરીફળ ટીંગા થતા. અને તેથી કમિશનર એમ કીધું, એ કર્મચારી કા સાહેબ કે આ દેરીની માલપા જે બોકડાની સવારી વાળો ફોટો છે, જે સિંદૂર વાળો પાણો છે, એ કમિશનરને શું ખબર હોય સિંદૂરની ખાંભી એટલે હું બા એ સિંદૂર વાળો પાણો અને બોકડાની સવારી વાળો ફોટો લઈ અને આ મંદિર માલી બહાર કાઢીને રોડ ઉપરથી પાર ફેંકી દે. કમિશનર ધીમે 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 કર્મચારી આવ્યો મંદિરની સામે બેઠો, એમાં લી બોકડાની સવારી વાળો ફોટો આમ બે હાથે લઈ અને હજી તો આમ હાથને બહાર કાઢે, પણ આ હા એ હાથને બહાર કાઢે પણ કે તો બે હાથ ફોટાને આવી છોટી ગયા. આ ગઢડિયાની વાત કરું છું, બે હાથ છોટી ગયા અને 2000 માણસો એક નજરે જોવે, એક કાને સાંભળે છે. અને કમિશનરને કર્મચારી કહેવા માંડ્યો, સાહેબ મારા હાથ છોટી ગયા, સાહેબ મારા હાથ કુકડું ઓળવા માંડ્યા, સાહેબ મને બચાવો, એ સાહેબ એ સાહેબ મને બચાવો. અને કમિશનરને ક્રોધ આવી ગયો ને એને પોતાનો જે જીસીબી વાળો કર્મચારી હતો ને બોલે, એ જીસીબી વાળા કામ આવે, જીસીબી વાળા કામ આવે. હા સાહેબ કે દેરીને ફૂલ ડોઝરથી એ જીસીબીથી ઉખાડી અને રોડ ઉપરથી બહાર ફેંકી દે. કર્મચારી આવ્યો, જીસીબી લાવ્યો અને આમ નિશાન લીધું. મિત્રો ઉતાર્યું નહોતું, મારી વાત ઉપર ધ્યાન આપજો, ઉતાર્યું નહોતું. આમ જીસીબી ઉતારવાની તૈયારી કરે, મેલડીની દેરીનું નિશાન લીધું, ઉતારવાની તૈયારી કરે ન કરે, ક્યાં તો એમ કહેવાય શું બન્યું, હાથમાં લઈ જેમ દડો ઉડે એમ જીસીબી નો આંખના ડ્રાઈવર ગઢડિયાના પાદરમાં આકાશમાં ઉડ્યો અને આકાશમાં લી ઉડી અને ધરતી પર પડ્યો ને આ ગઢડિયાના પાદરમાં ધૂળમાં એક કર્મચારી તલફડિયા મારવા માંડ્યો, એકના હાથ છોટી ગયા. અને મિત્રો મારે એ કેવું છે, કમિશનર અતિ ક્રોધમાં આવી ગયા. કેવા ક્રોધમાં આવી ગયા, લુવારની કોડમાંથી લૂઠું ધગાવીને બહાર કાઢીને જે લોઠાનો કલર બની જાય, લાલ છોલ કલર બની ગયો. અને લાલ છોલ કલર બની ગયો એટલું તો નહીં, રૂવાડા સમ 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 રૂવાડા ઉભા થઈ ગયા. અને કમિશનર એટલામાં મોબાઈલમાં રિંગ આવી, કમિશનર આમ મોબાઈલ ઉપાડ્યો, એ રાજકોટથી કમિશનરની પત્ની બોલતી હતી કે સાહેબ કોઈ ગઢડિયા ગામના પાદરમાં ગયા છો, પણ તારે શું કહેવાની જરૂર, કે સાહેબ કોઈ મેલડીનું મંદિર ઉખાડવા ગયા છો, કે પણ તારે સાહેબ કાંઈ હળી લોન લાવતા એક કલાકમાં રાજકોટથી ગઢડિયાના પાદરમાં આવું. રાજકોટથી કમિશનરની પત્ની મોટર લઈ ગઢડિયાના પાદરમાં 1.5 કલાકમાં આવી, મોટરમાં લેઠે ઉતરી, એને પગમાં લી પગરખા કાઢી નાખ્યા અને ધીમે 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 માણસની વેશમાં આવીને આ મેલડીની એ મંદિરની દેરી ઉપર જે કેસરી કલરની ધજા ભગવા વસ્ત્ર મારી ભગવતીને બહુ વાલા આમ ધજાને અમે નમસ્કાર કરી. અને કમિશનરને એમ કીધું કે સાહેબ આમાં કાંઈ હલી હલાવા જેવું નથી. કેમ સાહેબ, તમે માનો કે ન માનો, તમે કમિશનર છો, તમે ભણેલા છો, માનો નહીં, પણ સાંભળી લો, આપણા રાજકોટનું આપણા બંગલાનું હું આમ એસી રૂમનું આપણું બારણું બંધ કરું કે જેમ પિક્ચરની રીલ સડે એમ આ ગઢડિયાની મેલડીન ગઢડિયા આપણા એસી રૂમમાં રાજકોટ દેખાય, એ આપણા રાજકોટમાં દેખાય સાહેબ, આમ જ બારણું ઉખાડું કે બંધ થઈ જાય, આમ જ બારણું બંધ કરું કે આખું દ્રશ્ય દેખાય. સાહેબ હું તો અહીંની છું નહીં, હું તો પોરબંદરની છું સાહેબ, તમને આ ગઢડિયામાં નીકળી નથી, ગઢડિયા ગામ જોયું નથી, આ મેલડીનું મંદિર જોયું નથી, સાહેબ હું તમને ના પાડું, આમાં કાંક સત્ય તત્વ પડ્યું છે એટલે કાંઈ આમાં હળી હલાવવા જેવું નથી. સાહેબનું હૃદય હલબલી ગયું અને સાહેબનું હૃદય હલબલી ગયું એટલે સાહેબે એમ કીધું, આ હા હા શું કીધું, આવો આવો જઈશ ભાઈ પધાર પધાર.
માજી શાસન જેનું બહુ સારું નામ છે અને મારા મિત્ર હૃદયના ગુમડા જેવા એવા કુરજીભાઈ બાવળિયા વધારે છે, જોરદાર તાળી. અને તમારી કોળી સમાજના આગેવાન જેનું બહુ સારું નામ છે બાપ, એ ફરીથી તાળી વખત વધાવો. આ માણાહના નહીં, અંકાશી મેલડીના મહેમાન થઈને આવ્યા માંડવાનું. વધારો વધારો વધારો. આજે હું વાત કરી રહ્યો એ સત્ય ઘટના, ગઢડિયાના પાદર ની મેલડી ની વાત કરી રહ્યો છું. અને મિત્રો, સત્ય ઘટના કઈ કાલ્પિત કે ઉપસાવેલી વાત નહીં, સત્ય ઘટનાની વાત કરી રહ્યો છો. મિત્રો, બરાબર મારી વાત ઉપર તમે ધ્યાન આપો છો અને આપો જ ને બાપ. સત્ય ઘટનાની તો જેની અસર થાય, અસલની અસર થાય, નકલની અસર ન થાય. એવી એમ કહેવાય કે એકના કમિશનર આવી અને કમિશનરની સામે આવીને કીધું, સાહેબ આમાં કઈ હોલી હલાવવા જેવું નથી. સાહેબ આપણું એસી રૂમનું બારણું બંધ કરું, રાજકોટમાં ક્યાં આખું દ્રશ્ય ગઢડિયાને ગઢડિયાની મેલડી આપણા રાજકોટ એસી રૂમમાં દેખાય. સાહેબ આમાં કાંઈ હોલી હલાવવા જેવું નથી. સાહેબ હું તમને પગે લાગુ છું. એટલે કમિશનર રાજકોટના હતા, એનું હૃદય હલબલી ગયું. એને આ વડીલો ઊભા થયા અને કીધું, તો બાપા અમારી કાંઈ છૂટી જવા ઉપાય? તો અમારી કોઈ ભૂવા હશે, કોઈ ભગત હશે, કોઈ ગઢડિયાના વડીલો હશે. એને કીધું, સાહેબ તમે માનો કે ન માનો, પણ જો તમારે અમારી છૂટી જવું હોય તો તમે રાવણદેવને બોલાવો, ડાકડમરો વગડાવો અને કોઈના ખોળિયામાં મેલડીનો આવેશ થાય, પ્રગટ થાય અને મેલડી બોલે એ પાડી દો, તો નહીં તો તમને દુનિયામાં કોઈ નહીં છોડે બા. અને ટૂંકમાં તમને કીધું, મારે બહુ લાંબી વાત નથી કરવી. એ રાવણદેવને બોલાવ્યા, સાંગામાસી ઉપર બિરાજમાન થયા. 2000 માણસો છે અને એમાં ઈ ટાણે બરોબર આ ગામની માલપા. મને ભાઈ કીધું કે 8-9 ધોરણ સુધીની નિશાલ પ્રાથમિક શાળા છે, 8 ધોરણ. એમાં 8માં ધોરણનો એક ટોળું એમ કહેવાય કે જમવા માટે 12 વાગી ગયા છે, જમવા માટે છૂટ્યું છે. અને એવે ટાણે એ જમવા માટે બાળકનું ટોળું છૂટ્યું. એને થયું, આ હા, આપણા ગામમાં એટલા બધા માણા ભેગા નથી થયા, લાય ઘડીક જોવા માટે જાઓ. એ 8માં ધોરણમાં ભણતો થયો બાળક જોવા માટે આવ્યો છે, 2000 માણસો. એ ભાઈ ફુવારો ઘડીક રાખી દો, હું તમારો ભાવ સમજુ છું બાપ, પણ મારી સુરતા બે સુરતા થાય. માં ભગવતી જગદંબાની જે મારે વાત કરવી છે આપણી પાસે, એ 2000 માણસની માલપા એમ કહેવાય છેલ્લે બાળક ઊભો છે, રાવણદેવ ડાકડમરું ઉગાડે છે. આ ગામના માણસ હતી, એક તડફળિયા મારે છે કર્મચારી, એકને હાથ સો ટક્યા ફૂટે નારી. અને આખા ગામના માણસ કહેવા માંડ્યા, માં બે માણસને બસાવી દે, માં બે માણસને બતાવી દે. પણ છેલ્લે એક યુવાન સ્ત્રી ઊભી છે અને કાંખમાં એમ કહેવાય ધાવણું એક બાળક છે, એની નજર મેલડીની ધજા સામે ગઈને આંખીની માલપા આહુડાની ધાર શરૂ થઈ. બે કર્મચારી મળી જાહે ને તો આખી દુનિયાના માણસ એમ વાતો કરશે કે ગઢડિયાની મેલડીએ બે માણસને મારી નાખે માં. અને હે માં મેલડી, હવે તો એ બે કર્મચારીને તું ન બસાવી ને તો મેં કાંખમાં તેડેલું મારું બાળક, મારા દીકરાને હું મારું થાન ધવરાવી, મારા થાન ધવરાવીશ નહીં. અને આમ પ્રતિજ્ઞા કરી રાવણદેવે માં ભગવતી જગદંબા મેલડીનો આરાધ કર્યો. બાપ કેવો આરાધ, વાહ જયેશભાઈ રાવણદેવ પાળિયા ધનવાદ, મેલડીને આરાધ કર્યો. પણ કેવો, ક્યાં ગઈ ક્યાં ગઈ ભગવા દેખનો વિહામો મેલડી, ક્યાં ગઈ મારા નો ધારાનો મેલડી ના ધાર. એમ રાવણદેવ માં ભગવતી જગદંબા ને નિત્રતા શબ્દો અમારી વાણીમાં દુહો નો કઈ, સંત નો કઈ, સાખી નો કઈ, પણ મેં દૂરદર્શન ઉપર સાહેબ
અને એ ચેનલ ઉપર વગડાના ફૂલના ડાયરામ પણ મેં કીધું છે, અમારી રાવળદેવની શૈલીમાં જેને આરણી કે આરણી એટલે લાંભી કમળનો આરતનાદ, આરતનાદ એટલે કાલેરો રાગ, અને એ કાલેરો રાગ તો ભગવા ભેખના લાંભી કમળમાં પડ્યો હોય માણસ ન હોય, અને પાણામાં જો જવાબ ન દે તો તો ભગવા ભેખનો ભગવતીનો આરાધના કહેવાય. રાવળદેવનો ભેખનો અવાજ સાંભળી અને મેલડીનો આવેશ થઈ ગયો, મેલડીનો અવતાર શરૂ થયો બાળકને, અને માથાના બાળ માથામાં બાળ ઉભા થઈ ગયા. અને 2000 આ જે હું વાત કરું, હું તમે બેઠા એ ગઢડિયાની વાત કરું, આ ગઢડિયાની મેલડીની અંકાશી મેલડીની વાત કરું, અને 2000 માણસની માલપા બાળકે શેલેલે હાંકલ કરી ખમા ખમા બા 2000 માણસોને સુરતા બાળખામાં ગઈ, અને બાળક ધૂણતો ધૂણતો હાટ કરતો, 2000 માણસની માલપા મારી ભગવતી જગદંબા જોગ માયા મેલડીનો અવતાર આવેલો બાળક વશમાં આવ્યો. કમિશનરની નજર બાળક સામે ગઈ, અને બાળકની નજર કમિશનરને સામે ગઈ, અને બાળકની નજર કમિશનર સામે ગઈ, અને કમિશનરની નજર બાળક સામે ગઈ. બાળકને ધૂણતો જોઈ અને કમિશનર કીધું, કોણ છો તું, હે કોણ છો, એ કોણ છો એમ કીધું ને, એટલે બાળકે એમ કીધું કે કોણ છો એમ પૂછે છે કે હા હા તો એ કમિશનર. આ બાળક નથી બોલતો, હે બાળક નથી બોલતો, તો કે હું એક ગઢડિયાના પાદરની અંકાશી મ્યાલડી બોલું. કમિશનર કે હું કામ આવી તારા આવવાનું કારણ હું મ્યાલડીને. કમિશનર બાળક બોલે ગઢડિયાના પાદર, કમિશનર સાંભળી લે બાપ, આજ તું એમ કેતો કે શું કામ આવી તો સાંભળી લે, દુનિયાના માણસ આવે એટલા બધા લખેલું વાંચે, હું મ્યાલડી આવું વગેરે લખેલું તો વાત કરું છું, પણ હે કમિશનર જો માણસના મનમાં પડેલું ન કહું તો તો મને મેલડીને સલામ કોણ કરે બા. હે કમિશનર આજ સાંભળી લે, મારી મરજી વિના મારું થાપેલું કોઈ ઉથાપે તો કમિશનર કે તો કે તો તો એને 3.5 ડગલા ભરવા દઉં તો તો મને મેલડીને માને કોણ બા. હે કમિશનર તારા કર્મચારીને એકે પગલું મેં ભરવા દીધું કે ના ના, કમિશનર ના પાડી દીધો કે ઢડિયા પર ના ના, કે તો સાંભળી લે મારો સ્વર કોઈ હોય અને જો એ બાપ ભાગી જાય કે તો કે એને દુનિયામાં કોઈ દેવીઓ દેવતા હંગરે નહીં, અને જો કોઈ માણા હંગરે તો કે એનું મડું બની જાય, એના મડાને શમશાનમાં લઈ જાય, અને મારો હિસાબ બાકી હોય ક્યાં સુધી એના શબ્દને અગ્નિ અડે તો મારો સ્વર નહીં વેલડી, મારા સ્વરને કોઈ હંગરે નહીં. આમ કરીને આમ કમિશનર હાથ જોડી કે માં છોડી દે માં, હું તારો સ્વર છું માં, છોડી દે મને. એક તરસ આખી વાર્તા અહીં પૂરી થવા દઈશ, બધું બરાબર મારી વાત ઉપર આખી વાત, હું તારો સ્વર છું અને સ્વર છું એમ કીધું, એટલે મારી ભગવતી જગદંબા જોગ માયા મેલડી કીધું કે તો છૂટી જવું છે કે આ છૂટી જવું છે કે તો હા બોલે. ભુવાઓને બોલાવ્યો, કેસરી કલરનો ધજાગરો બનાવ્યો, અને અભિલ કલાલને મંગાવ્યો, રાવળદેવને બોલાવ્યો, અહીંથી હામયું ફેર્યું મારી ગઢડિયામાં, કે ગઢડિયામાં નહીં કે તો કે આ હામયું જસદણ શહેરની બજારમાં લાવ્યો અને આય પાછું લાવ ફેરવીને, પછી હું કવિ પાડી દીધે. કમિશનરે કીધું કાંઈ વાંધો નહીં, એ એમ કહેવાય આ ગઢડિયાના પાદરમાં તેથી અભિલ કલાલ ઉડવા લાગ્યો, કેસરી ધજાગરો હાથમાં લીધો, અને એમ કહેવાય કે એ હામયું જસદણની બજારમાં આવ્યું સાહેબ, અને એ જસદણ, અને આમ તો કુરજીભાઈ બાવળિયાનું જસદણ કહેવાય ને બાપ, એ ટાણામાં એમ કેવા જસદણની બજારમાં હામયું આવ્યું, અને મારી બહેનો વાહેલી ગીત ગાતા આવે હજારો માણસો, કેવું હામયું. આજની ઘડી છે રડી આજની ઘડી છે એ મારી માડે આવ્યા એક ગાળી પડો મેલકમ ગાળી પડો વા બાવળી સર સરવા ઓહો ઓહો
ને બજારમાં હમે શોખમાં આવ્યું કે તો સાની હોટલે એક કારીગર આમ સાનો ડોયો ફેરો તો તપેલા ને મલપા અને એને કીધું કે ભાઈ કીધું કે હું છે એટલે કમિશનરે કીધું ભાઈ હું રાજકોટનો કમિશનર છું હાઈવે રોડ બનાવવા આવ્યો છું ગઢડિયામાં પણ મને મેલડી કોઈ પાસે ગઢડિયાની મેલડી એટલે પાછો હામયો લઈને જાઉં છું આમ સાનો ડોયો ફગાવ્યો વેપારી ની હમે હો શેઠિયા ની હમે હોટલ લા શેઠિયો કે કેણપા એ કારીગર કેણપા કે શેઠ આ સાનો ડોયો તમારી પાસે હવે મારે ગઢડિયાની અંકાશી મેલડી ને હમે જાવું હજારો પુરુષો જોડાણા હજારો બહેનો જોડાણા અને એ હમયું ટૂંકમાં કહી દો તો જસદણ થી ગઢડિયાના પાદરમાં આવ્યું તેથી તો આ થોડુંક માણા અત્યારે લાગે મને માંડવામાં પણ થાળી મેકો તો હેઠી ન પડે અને એક વાતાવરણ બંધાઈ ગયેલું સારી બાજુ એમ કેવા માથે વાદળું જાણે આવી ગયું હોય અને સાયા બંધાઈ ગયું જોકે કાલે વાદળું આવ્યું છું પણ અહીંયા મને ખબર પડી વરસાદ આવ્યો હતો પણ એ વરસાદ ધૂળને બહેરવા માટે આવ્યો હતો ઠંડક કરવા માટે મેલડીનો બાદ એમ કેવા બરાબર હજારો માણસની મેદની માલપા એમ કેવા સાયા પડી ગયા અને બાળકને આમ કરીને આમ કમિશનરે આમ હાથ જોડ્યા ગઢડિયાના પાદરમાં હે માં છોડી દે હવે બાળક કે છૂટી જાવ હા હા છૂટી જાવ કે તો સાંભળી લે મને વાલામ વાલો મને મેલડીને માંડવો છે તારે માંડવો કરવો જોશે કે કરીશ હે કરીશ અને હે કમિશનર આ દિવસે તો દુનિયાના શેડામાં ગમે ના હો પણ મને આ દિવસે તારે હવામણ ઘઉંના લોટનો તાવો કરવાજો હવામણ ઘઉંના લોટના તાવાની વાત કરું ને તારે 4 વર્ષથી મારો બોટાદમાં હણકો વિસ્તારમાં પ્રોગ્રામ કરે છે આખી દુનિયામાં જેને ગિનિસ બુકમાં નામ ઠરાવ્યું છે અરે હણકો વિસ્તારની મલપા બોટાદમાં 10,000 માણસો બેઠો હોય અને એમાં 51 મણ ઘઉંના લોટનો તાવો મેળવ્યો 51 મણ એમાંની 80 વર્ષના પૂરી કાઢે 20 વર્ષના પૂરી કાઢે 5 વર્ષના પૂરી કાઢે પણ મારી વિનંતી છે બહુ તાવા ન માનતા તાવા તાવા માનજો બહુ ન માનતા અને તાવા માનો તો એ બદલાનું કાંક મારે એમ કેવું છે કે હારું હારું જમાડે એવું મેલડી કાંઈ માતાજી બરફી નથી જમતા એવું ન માનતા બાપ બધા માણસ જમે એવું અને બહુ તાવણી ન આવે એવું બધું જમાડજો મન મારી એક રાવળદેવ તરીકે વિનંતી અહીંયા અમરેલી વાળા દેવીમાં વધારે છે એમણે તાળી થયો હા હા પધારો પધારો એમ મારી રજા વિના કઈ મારું થાનક ન ઉઠાવતો હે મારી રજા લીધા વિના કઈ થાનક ન ઉઠાવતો આવો 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 પધારો મારી રજા લીધા વિના કઈ થાનક ન ઉઠાવતો આમ કરીને આમ પાણી નહોતું આ ગઢડિયાના પાદરમાં ધૂળની મુઠ્ઠી ભરી અને કમિશનરે આમ હાથમાં મુઠ્ઠી ભરી કીધું કે માં આવો આવો માં આવો આવો એ એ બે જાવ આઈ માં આન પાવ્યો એમ 2,000 માણસની મલપા ધૂળની માટીની સપટી ભરી અને કમિશનરે રાજકોટના એમ કીધું ગઢડિયાના પાદરમાં તારું તો નહીં પણ દુનિયામાં કોઈ દેવીનું થાનક હું રજા લીધા વિના નહીં ઉઠાવ એમ કરીને આમ ધૂળની સપટી મૂકી અને બાળકને ખોલીએ મારી મેલડીનો હો અરે હોળે હોળ કલાની મેલપા આ હું વાત કરું હું તમે બેઠા એ અંકાશી મેલડી ગઢડિયાની એને કમિશનરનો ટોપો ઉતરાવી નાખ્યો અને આમ કરીને આમ ધૂળની સપટી મૂકી પણ કાં તો બાળકને ખોલીએ હોળ કલાની મેલપા મારી મેલડીના હાંકલો થયો પણ મારે એ કેવું છે બાપ આજ ગઢડિયાની મેલડીની વાત કરતો હો અને બરોબર એમ કેવા કે મારી ભગવતી મેલડીનો માંડવો જામ્યો હોય અને મારી અંકાશી મેલડીની વાત કરું અને એવા કમિશનરને ટોપા ઉતરાવી નાખે એવું ગઢડિયાની મલપા માતાજી મેલડી પરસો પૂર્યો હોય અને મારી મેલડીના અરે વિશ્વાસુ ભૂવા બેઠા અને કોઈને મેલડીનો વિશ્વાસ હોય અને જેના કુળમાં મેલડી હોય અને આવે ટાણે કલી કાળમાં માતાજી પરસો પૂરને આવી વાત કરતો હોય આવો માંડવો જામ્યો હોય અને ભગવા ભેગ યાદ કરે ડાકડમર વાગે અને જો મારી મેલડીનો એક એક હાંકલો આવીને ભેખને સભાને ખમ્મા ન કહે તો મેલડીની વાત જેના કુળમાં મેલડી હોય અને મેલડીના વિશ્વાસુ કે ભુવા અહીં બેઠા હોય અને જ્યાં બેઠા એક કેમેરો ભાઈ એક વિનંતી કેમેરો ફેરજો
અરે બાપ મેલડી નો એક એક આંકલો ન થાય જ્યાં બેઠા ને તો જેના કુળમાં મેલડી ની બાપ એની દેવ નો મેલડી ની હાજરી માં કોઈ નો પ્રાઇવેટ માંડવો નથી બાપ આખી દુનિયાની દેવ એવી ગઢડિયા ની અંકાશી મેલડી નો માંડવો હોય અને જે દેવ ના ભૂવા આવ્યા હોય જ્યાં બેઠા ના આ તેજ ઉપર એવું નહીં દરવાજા સુધી જ્યાં બેઠા ના એની દેવ નો એક એક હાંકલો નો આવે તો ભૂવા નહીં માંડવાની આ બાવળિયા સાહેબ હા
બાળપણમાં પાયેલું જો ગઢપણમાં ઓકાવે નહીં તો તો મારી મેલડી ને ભુવાવના ખોળીએ ભગવતી કોઈને સંતાન નો દુનિયાના ડોક્ટર એમ કહેતા સંતાન નો થાય એવા વ્યક્તિ કોઈ બેઠા આઈ નો આવતા પોતાની જગ્યાએ બેઠા ઉભાઈને કોઈને કહેતા નહીં પણ એટલા બધા ભુવાને ખોળીએ મારી ભગવતીઓ અહીં આવ્યા છે ગઢડિયામાં બે આહુડા પાડી અને સકલપ કરી લો અને બાપ દુનિયાના ડોક્ટરોને ખોટા પાડી અને બાપ જો દીકર્યા ન આપે તો તો ગઢડિયાના માંડવામાં દેવીઓ નહીં દેવતા દેવીઓ આવે પછી માણસ તો દોડતા દોડતા આવે મારી ભગવતી ને માંડો પણ કેવા આવ્યા બાપ હા મોહનભાઈ હા કેવા આવ્યા મારી ભગવતી બાપ હવે રાહડે રમે એક મારી વિનંતી છે કે અહીંયા એટલા બધા ભુવાઓ આવા મોહનભાઈ જેવા વડીલો નાસ્તા હોય તો સામે હેઠે બેઠેલા એ ઊંચા હાથ કરીને તાળી પાડજો શું કામ મારી હાટું નહીં મારા ભાઈ બહેનો એ પક્ષી ઘાટ ન આણું હોય તો આખા વરહમાં શરીરમાં અને રમવાની મોજ હોય તો ના ઉભા થઈ જાય જો માના નામ પર મોજ ન આવે તો મોજ જગતમાં ક્યાં આવે તો મેલડી નો માંડવો હવે રાહડે રમે એ હેઠે બેઠેલા તમામ ઊંચા હાથ કરીને બા મારી બહેનો હલો
મિત્રો ભાઈ બહેનો તમામ ઉભા થઈ જાઓ એ બધાને મોત ભાઈ એ બધાને મોત કરો મોત કરો ભાઈ આકાશ નરડે એટલું કરે બા હે કે બાપ લાગ્યા લાગ મોડે અને લાગેલો લાગ નો તોડાવ તો તો આજ હું આકાશ નરડે નો જવાબ બા એટો મરતા રા વાગે બાબા જાગો જાગો બા એટો મરતા રા વાગે ગઢડિયા ગામે માડી